હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ઓકે, આપણે છેલ્લા વિડીયોની અંદર ફંક્શનના કેટલાક એક્ઝામ્પલ્સ જોયા હતા. હજુ જેટલા ફંક્શન્સની આપણે વાત કરી છે એ બધા જના ઉદાહરણો આપણે જોવા છે. તો જે ફંક્શન્સના એક્ઝામ્પલ્સ બાકી છે એની થોડી ચર્ચા આજે આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તમારી સ્ક્રીન પર તમને દેખાય છે એક્ઝામ્પલ્સ ઓફ ફંક્શન્સ 3, મતલબ ટુડે વી આર ડિસ્કસિંગ પાર્ટ 3. ઓકે, જોઈએ આજે આપણે કયા ફંક્શન્સના એક્ઝામ્પલ્સની વાતો કરવી છે. બરાબર સમજજો, તમારી સ્ક્રીન પર તમને દેખાય છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તમને અલગ અલગ ફંક્શનની વાત જે આપણે કરી એમાં એક ફંક્શન આવું પણ હતું, ડિસ્ક્રાઇબિંગ એક્શન. મતલબ કે કોઈ વાક્ય એવું હોય કે જેની અંદર કોઈ ક્રિયાનું વર્ણન થતું હોય તો એ વાક્યનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એક્શન છે એવું આપણે કહી શકીએ. એના એક્ઝામ્પલ્સ વન બાય વન સમજતા જઈએ. બરાબર સ્ક્રીન પર જુઓ, દે ઓફન પ્લે ક્રિકેટ. કહેવા એમ માગે છે કે તેઓ અવારનવાર ક્રિકેટ રમે છે. તો અહીંયા રમવાની જે ક્રિયા છે એ ક્રિયા ઉપર ફોકસ થયેલું છે, એટલે અહીંયા આ વાક્યનું મેઇન ફંક્શન, આ વાક્યનું કાર્ય, આ વાક્યનો હેતુ શું છે? ક્રિયા બતાવવાનો. અને એટલે આ વાક્યનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એક્શન એવું કહી શકાય. નેક્સ્ટ એક્ઝામ્પલ, માય મધર સમટાઈમ્સ પ્રિપેર્સ પંજાબી ફૂડ. મારી માતા ક્યારેક કોઈક વાર પંજાબી ફૂડ પ્રિપેર કરે છે, મતલબ બનાવે છે. અહીંયા મુખ્ય વાક્યનો જે હેતુ છે એ છે કે પ્રિપેરની ક્રિયા થાય છે, પંજાબી ફૂડ બનાવવાની જે ક્રિયા થાય છે એ ક્રિયા દર્શાવવી એ આ વાક્યનું મુખ્ય ફંક્શન એટલે કે એનું કાર્ય છે. નેક્સ્ટ, વી યુઝવલી વોચ હિન્દી મૂવીઝ. અમે સામાન્ય રીતે અમે યુઝવલી હિન્દી મૂવીઝ કે હિન્દી ફિલ્મો જોઈએ છીએ. મતલબ અહીંયા વોચની ક્રિયાની વાત છે, એટલે એ ક્રિયાનું, એ એક્શનનું વર્ણન છે, એટલા માટે આ ડિસ્ક્રાઇબિંગ એક્શન એવું ફંક્શન બતાવે છે. પ્રણવ ઓલવેઝ કમ્સ લેટ. પ્રણવ હંમેશા મોડો આવે. તો અહીંયા બીજી કોઈ ક્રિયાની વાત નથી, બીજી કોઈ, ટૂંકમાં કોઈ વ્યક્તિની વાત કે પ્રણવના કોઈ ગુણની વાત નથી. જો પ્રણવના કોઈ ગુણની વાત હોય, પ્રણવનો કોઈ પરિચય આપેલો હોય તો તમે એને ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં મૂકી શકો આ વાક્યને. પણ અહીંયા એવી કોઈ વાત નથી, અહીંયા માત્ર પ્રણવ જે ક્રિયા કરે છે, મોડો આવવાની જે ક્રિયા છે એના પર ફોકસ થયેલું છે, એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન એમ કહી શકાય. નેક્સ્ટ, યુ નેવર પ્લે આઉટડોર ગેમ્સ. તમે કોઈ દિવસ આઉટડોર ગેમ્સ રમતા નથી. તો અહીંયા પણ બીજી કોઈ વાત નથી, કોઈ ગેમનું વર્ણન છે બીજું એવું કંઈ નથી, કોઈ સ્થળનું વર્ણન નથી, કોઈ વ્યક્તિનું વર્ણન નથી. અહીંયા માત્ર એક ક્રિયાની વાત છે અને એ ક્રિયા છે પ્લે, મતલબ કે રમવાની ક્રિયાની વાત છે. એટલે આ વાક્ય શું સૂચવે છે, ફંક્શન એનું શું છે? ડિસ્ક્રાઇબિંગ એક્શન. ઓકે, આગળ ચાલીએ. નેક્સ્ટ, એના પછીનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. મિત્રો, એક્શનની જે આપણે હમણાં વાત કરી, જનરલી આપણે એવું કહીએ કે એક્શન એટલે કોઈ પણ ક્રિયા, જ્યારે પ્રોસેસ મતલબ પ્રક્રિયા. હવે પ્રક્રિયા અને ક્રિયામાં શું તફાવત? જનરલી કોઈ એક ક્રિયા પછી બીજી ક્રિયા પછી ત્રીજી ક્રિયા એમ ક્રમશઃ ક્રિયાઓનો સમૂહ જ્યારે ભેગો થાય ત્યારે એ પ્રક્રિયા બને. કોઈ
वस्तु बनावा माटे अलग 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 बाबतों करती जवी पड़े तो एने एनी प्रक्रिया कहवाय। तमे विज्ञानना प्रयोगों में घणी वक्त प्रक्रिया एवं लखता पण हशो, प्रयोग तमे कोई करो तो तमारे ए प्रयोगनो हेतु शुं छे, एमां साधनों कया वपराय छे अने पछी प्रक्रिया शुं छे एवं तमे बतावो। तो ए प्रक्रिया में तमे जे बतावो छो एमां तमे शुं करो, पहला एम के आ वस्तु लो, पछी एमां आ द्रावण मिक्स करो, पछी एने गरम करो, पछी एनो कलर बदले छे ए जुओ, आवुं कंईक तमे जे विज्ञानना प्रयोगों में करता हो एने एक प्रकारनी प्रक्रिया कहेवाय। अने इंग्लिश में आपणे एने शुं कहीए छीए, प्रोसेस। तो केटलाक वाक्यो एवा होय के जेमां कोई प्रोसेसनी वात होय तो ए वाक्यनुं फंक्शन डिस्क्राइबिंग प्रोसेस छे एवुं कही शकाय। जो ये एग्जाम्पल्स शुं छे तमारी स्क्रीन पर, पावर द मिल्क इन ए ग्लास एंड एड सम सुगर। पावर, पौर मतलब के रेड़वू, आपणे कोई प्रवाही ने कोई पात्रनी अंदर रेड़िए तो ये जे रेड़वानी प्रक्रिया छे एने इंग्लिश में POUR पावर एवं कहेवामां आवे छे। तो शुं कहे छे, एक ग्लासनी अंदर मिल्क दूध रेड़ो, मतलब दूध लो, एंड एड सम सुगर अने थोड़ी खांड उमेरो, तो आमां बे प्रक्रिया थई, बे क्रिया थई, सॉरी नॉट प्रक्रिया बट बे क्रिया। पहली क्रिया शुं, दूध लेवानी क्रिया, अने पछी बीजी क्रिया शुं, एमां खांड उमेरवानी क्रिया। तो दूध लो, खांड उमेरो, आ बे क्रियाओ भेगी थाय एटले ए एक प्रकारनी प्रक्रिया कही शकाय। एटले आ वाक्य ए डिस्क्राइबिंग एक्शन नहीं पण डिस्क्राइबिंग प्रोसेस एवुं कही शकाय। नेक्स्ट एक्जाम्पल, टेक सम वॉटर एंड एड सम सॉल्ट एंड स्क्वीज लेमन इन इट। शुं कहे छे, टेक सम वॉटर, थोड़ू पाणी लो, एंड एड सम सॉल्ट, ए पाणी में थोड़ू निमक नाखो, एड करो, एंड स्क्वीज लेमन इन इट, अने एनी अंदर लींबू नीचो। तो त्रण प्रक्रिया थी, पाणी लेवानी, निमक मीठू उमेरवानी अने लींबू नीचोवानी प्रक्रिया क्रिया। तो ए त्रणे त्रण क्रियाओ क्रमशः बनती जाए छे, परिणामे एक आखी प्रोसेस थाय छे लींबूनू शरबत बनावानी। तमने कदाच एम थाय कि आ लींबूनू शरबत बनावू होय तो आमां खांड तो न आवी, पण खांड एनी अंदर उमेरवी फरजियात नथी। अने आजकाल अत्यारे जे आपणी आ कोरोनानी स्थिति छे एमां मोटे भागे लींबू पाणीनी अंदर नीचोवी, एमां थोड़ું નિમક નાખી અને ગરમ પાણી લઈ અને એ રીતે પીવાનું ડોક્ટર્સ પણ આપણને કહેતા હોય છે, એટલે આ એક પ્રક્રિયા છે। થર્ડ એક્ઝામ્પલ, ઓપન ધ બોટલ એન્ડ ટેક અ સ્પૂનફુલ ઓફ સિરપ। બોટલ ખોલો અને એમાંથી એક ચમચી ભરીને સિરપ લો। આપણને ઉધરસ થઈ ગઈ હોય તો ડૉક્ટર આપણને સિરપ લખી આપે, પ્રવાહી જે આવે પીવા માટેનું એ લખી આપે અને એમ આપણને કહે કે ભાઈ તમારે સવાર બપોર સાંજ આમાંથી એક એક ચમચી લેવાનું છે। તો એની પ્રક્રિયા અહીંયા શું કીધી કે ભાઈ ઓપન ધ બોટલ, બોટલ ખોલો, એક ચમચી સિરપ લો। તો બે ક્રિયા થઈ, બોટલ ખોલવાની અને સિરપ લેવાની, તો એ પ્રક્રિયા બની ગઈ। Fourth example, first she went straight and then she took a left turn। એમ કે કોઈ વ્યક્તિ જતી હતી, આપણે એનું વર્ણન કરીએ છીએ તો આપણે એમ કરીએ છીએ કે ભાઈ ફર્સ્ટ શી વેન્ટ સ્ટ્રેટ, પહેલાં તો એ સીધે સીધી ગઈ અને પછી એણે લેફ્ટ સાઈડ ટર્ન લીધો। તો બે ક્રિયા થઈ, સીધા જવાની ક્રિયા ત્યારબાદ લેફ્ટ ટર્નની ક્રિયા। આમાં હજુ આગળ લખ્યું નથી પણ પછી લેફ્ટ ટર્ન લીધા પછી ફરી એવું બને કે થોડી વાર સીધા ગયા હોય ને પછી વળી રાઇટ ટર્ન લીધો હોય, તો એ આખે આખી એક પ્રક્રિયા બની જાય છે, એટલે એ પ્રોસેસ સૂચવે છે। નંબર ફાઇવ, હી ઓપન ધ ફાઇલ
and started checking the documents. અહીંયા આખી આખી પ્રક્રિયાની અંદર કઈ બે ક્રિયા છે. He opened the file. એણે ફાઇલ ખોલી અને શું કર્યું? બીજી ક્રિયા started checking the documents. ફાઇલની અંદર જે ડોક્યુમેન્ટ્સ હતા એ ચેક કરવાનું એણે શરૂ કર્યું. મતલબ આખી આખી પ્રક્રિયા થઈ ફાઇલ ખોલવી અને અંદરના ડોક્યુમેન્ટ્સ ચેક કરવા. તો એ પણ એક પ્રકારની પ્રોસેસ છે. એટલે આ વાક્યનું ફંક્શન પણ તમે કહી શકો ડિસ્ક્રાઇબિંગ અ પ્રોસેસ. ઓકે, આગળ ચાલીએ. ઇન્ક્વાયરી એઝ નેચર અથવા તો મેકિંગ ઇન્ક્વાયરી. પૂછપરછ કરવી. ઘણા વાક્યો એવા હોય કે જે વાક્યની અંદર કંઈક પૂછપરછ કરવામાં આવેલી હોય, તો એ પ્રકારના વાક્યનું ફંક્શન છે એ શું છે? મેકિંગ ઇન્ક્વાયરી અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર. હવે ઇન્ક્વાયરી એઝ નેચર એવું આમ તમને થોડું સમજવું આમ અઘરું લાગે, પણ ઘણા બધા પુસ્તકોમાં ઇન્ક્વાયરી એઝ નેચર એવું આપેલું છે. એટલા માટે હું અહીંયા આ લખું છું, કારણ કે તમને પરીક્ષાની અંદર ક્વેશ્ચન પેપરમાં કદાચ ઇન્ક્વાયરી એઝ નેચર એવું લખેલું હોય અને જો તમે ના સમજો તો તકલીફ થાય. એટલા માટે ટૂંકમાં ઇન્ક્વાયરી એઝ નેચરનો મતલબ એટલો જ કરવાનો છે મેકિંગ ઇન્ક્વાયરી, કે આ વાક્યમાં કંઈક ઇન્ક્વાયરી બતાવેલી છે. લેટ અસ સી ધ એક્ઝામ્પલ્સ. વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ સેલ ફોન? મિસ્ટર જોશી આસ્ક્ડ ધ સેલ્સમેન. મિસ્ટર જોશીએ સેલ્સમેનને પૂછ્યું, મતલબ એણે ઇન્ક્વાયરી કરી શું કે આ સેલફોનની કિંમત શું છે. તો આ વાક્યનું ફંક્શન શું છે? ઇન્ક્વાયરી દર્શાવે. આ વાક્યનો નેચર શું છે? ઇન્ક્વાયરી, પૂછપરછ. એટલે તમે આનું ફંક્શન ઇન્ક્વાયરી એઝ નેચર એવું કહી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ. વેન વિલ સોમનાથ મેઇલ અરાઈવ? સોમનાથ મેઇલ છે એ ક્યારે અરાઈવ, મતલબ કે આવી પહોંચશે સ્ટેશન ઉપર. આપણે કોઈ મહેમાનને તેડવા ગયા હોઈએ, સોમનાથ મેઇલમાં આવવાના હોય, તો આપણે ઇન્ક્વાયરી જે વિન્ડો હોય ત્યાં જઈને પૂછીએ કે ભાઈ સોમનાથ મેઇલ ક્યારે આવશે. તો એ પણ વાક્યમાં એક પ્રકારની ઇન્ક્વાયરી સૂચવે છે. આઈ આસ્ક્ડ ધ ઇન્ક્વાયરી ક્લર્ક. મેં ઇન્ક્વાયરી માટે જે ક્લર્ક ત્યાં બેઠા હતા એને મેં પૂછ્યું. નેક્સ્ટ એક્ઝામ્પલ. હાઉ મેની ફેમિલીઝ લીવ ઇન ધીસ અપાર્ટમેન્ટ? આ અપાર્ટમેન્ટની અંદર કેટલા ફેમિલીઝ રહે છે, કેટલા પરિવારો રહે છે, એવું કંઈક પૂછપરછ કરે છે, કોઈક ઇન્ક્વાયરી કરે છે. કોણ? ધ પોલીસ ઓફિસર આસ્ક્ડ ધ વોચમેન. કોઈ અપાર્ટમેન્ટની બાજુમાં આવી અને કોઈ પોલીસ ઓફિસર એના વોચમેનને પૂછે, અપાર્ટમેન્ટના જે વોચમેન હોય ચોકીદાર, કે ભાઈ આ અપાર્ટમેન્ટમાં કેટલા ફેમિલીઝ રહે છે, એને કંઈક કામ હશે એમ. એટલા માટે. ઓકે, ફોર્થ એક્ઝામ્પલ. વેર વર યુ પ્લેઇંગ? ધ મધર આસ્ક્ડ ધ સન. દીકરો ક્યાંકથી રમીને આવતો હતો, ઘણા બધા વખતથી ઘરની બહાર હતો અને ઘરે આવ્યો એટલે મમ્મી પૂછતી હોય ને ઘણી વખત, તમે પણ બહાર ગયા હો તો મમ્મી પૂછે. તો મમ્મીએ પૂછ્યું કે વેર વર યુ પ્લેઇંગ, તું ક્યાં રમતો હતો. તો એ પણ એક પ્રકારની ઇન્ક્વાયરી છે જે મમ્મી પોતાના દીકરાને કરે છે. નેક્સ્ટ. વાય આર યુ લેટ ટુડે? ધ મેનેજર આસ્ક્ડ ધ પ્યુન. કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ બેંક હોય માની લો, તો એનો પ્યુન છે પટાવાળો એ કદાચ મોડો આવ્યો હોય તો એના મેનેજર એને ઇન્ક્વાયરી કરે, એને પૂછે કે ભાઈ વાય આર યુ લેટ, તું શા માટે આજ મોડો આવ્યો છો. તો એ પણ એક પ્રકારની ઇન્ક્વાયરી સૂચવતું વાક્ય છે. બરાબર, તમે સમજી ગયા હશો કે ઇન્ક્વાયરી એઝ નેચર એટલે શું, ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે શું, અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે શું. ઓકે, આગળ ચાલીએ. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. હવે આ પ્લેઝન્ટ્રી શબ્દ તમારા માટે આમ તો આ સમજાવતી વખતે મેં તમને ફંક્શન્સ સમજાવતી વખતે વાત કરેલી જ છે. કોઈ અભિવાદન, હાય હલો, જય શ્રી કૃષ્ણ કે જે કાંઈ આપણે બોલતા હોઈએ
એ કરતી વખતે આપણે જે કાંઈ કરીએ, કોઈને શુભેચ્છા પાઠવીએ, તો આ બધા જ જે સેન્ટેન્સીસ છે એ પ્લેઝન્ટ્રીઝ એક્સચેન્જ કરે છે, ટૂંકમાં એનો વિનિમય કરે છે. લેવડ દેવડ, આપણે કોઈને આપણે હેલો કહીએ એટલે એ પણ સામે હેલો કહીએ, કોઈને ગુડ મોર્નિંગ કહીએ તો ગુડ મોર્નિંગ કહીએ, કોઈને આપણે ઓલ ધ બેસ્ટ કહીએ તો એ આપણને થેન્ક યુ કહે. તો આ ટાઈપનું જે કંઈ છે એને એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ કહી શકાય. આઈ એમ સોરી આઈ હર્ટ યુ, હું બહુ દિલગીર છું, બહુ સોરી છું કે આઈ હર્ટ યુ. આની અંદર પણ એક પ્રકારની ફિલિંગ, એક પ્રકારની દિલગીરી વ્યક્ત થાય છે. અને એ પ્રકારનું કોઈ વાક્ય હોય તો એને પણ તમે એક્સચેન્જિંગ પ્રેઝન્ટરીમાં મૂકી શકો છો. બરાબર, ધ્યાન રાખજો. થેન્ક યુ ફોર હેલ્પિંગ મી, મને મદદ કરવા માટે થેન્ક યુ, સેઇડ માય સ્ટુડન્ટ. મારા સ્ટુડન્ટે મને શું કીધું? થેન્ક યુ. તો એ મારો આભાર માને છે. તો એવો આભાર દર્શાવતું કોઈ વાક્ય હોય તો એને પણ તમે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીમાં મૂકી શકશો. થર્ડ એક્ઝામ્પલ, કોંગ્રેચ્યુલેશન્સ, યુ હેવ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. તમે પહેલું ઇનામ જીતી ગયા છો માટે તમને કોઈ અભિનંદન આપે છે. તો અભિનંદન દર્શાવતું વાક્ય, આભાર વ્યક્ત કરતું વાક્ય, સોરી દિલગીરી વ્યક્ત કરતું વાક્ય, આવું કંઈ પણ હોય તો એને તમે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીમાં લઈ શકશો. બરાબર, ધ્યાન રાખજો. નંબર ફોર, વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમે કોઈને શુભેચ્છા પાઠવો છો, ઓલ ધ બેસ્ટ કહો છો, બેસ્ટ ઓફ લક કહો છો, તો એ વાક્ય પણ પ્લેઝન્ટરી એક્સચેન્જ કરતું વાક્ય છે. એટલે એનું ફંક્શન પણ એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝમાં કહી શકાય. ઓકે, નેક્સ્ટ નંબર ફાઇવ, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. આપણે આમ ઘણી વખત કોઈ બાબતને જોઈને એકદમ આશ્ચર્ય અનુભવીએ તો આપણે ન કહીએ. અચાનક કોઈ એવા મહેમાન આપણા ઘરે આવે કે જેની આપણે કલ્પના ન કરી હોય અને ઘણા વખતે આવતા હોય, તો આપણે એમ કહીએ ને કે ઓહો, ગુજરાતીમાં એમ કહીએ ને ઓહો, શું વાત છે, આજે તો તમે આવ્યા. તો એવી રીતે ઇંગ્લિશમાં વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. તો એ પ્રકારના જે વાક્યો છે, ઉદ્ગાર દર્શાવતા વાક્યો, એને પણ તમે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝમાં મૂકી શકો છો. દિલગીરી વ્યક્ત કરતા, આભાર વ્યક્ત કરતા, અભિનંદન આપતા, શુભેચ્છા પાઠવતા, અથવા તો કોઈ ઉદ્ગાર વ્યક્ત કરતા, આ પાંચે પાંચ ઉદાહરણ તમારી સામે સ્ક્રીન ઉપર દેખાય છે. ઓકે, નેક્સ્ટ ફંક્શન ઉપર જોઈએ, એના એક્ઝામ્પલ્સ કયા છે અને કયું ફંક્શન છે. શોઈંગ ઓલ્ટરનેટિવ્સ, ઓલ્ટરનેટિવ્સ વિકલ્પ સૂચવતા કંઈક વાક્યો છે. શું છે જોઈએ. ઓલ્ટરનેટિવ મતલબ ઓપ્શન, વિકલ્પ. શું છે પેલું વાક્ય? વોટ વુડ યુ ટેક, ટી ઓર કોફી. તમે શું લેશો, ચા કે કોફી? તો આપણે મહેમાનને આવો પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે ઓપ્શન આપીએ છીએ, આપણે ઓલ્ટરનેટિવ આપીએ છીએ કે ચા લેશો કે કોફી લેશો, બે નહીં મળે, એક મળશે. શું લેશો બોલો. નેક્સ્ટ એક્ઝામ્પલ, શી વિલ પ્રિપેર સેન્ડવિચીસ ઓર પીઝાઝ. તેણી સેન્ડવિચ બનાવશે અથવા તો પીઝા બનાવશે, બે વસ્તુ તો નહીં બનાવે, બે વસ્તુમાં કદાચ એ પહોંચી નહીં શકે, એટલે એ પીઝા બનાવશે અથવા તો સેન્ડવિચ બનાવશે. તો અહીંયા પણ ઓપ્શન છે, વિકલ્પ છે. તો આ વાક્ય પણ એ શોઈંગ ઓલ્ટરનેટિવ અથવા તો ઇન્ડિકેટિંગ ઓલ્ટરનેટિવ એવું તમે કહી શકો. જ્યાં જ્યાં શોઈંગ આવે ત્યાં ઇન્ડિકેટિંગ પણ તમે કહી શકો છો, એક્સપ્રેસિંગ એવું પણ કહી શકો છો. નેક્સ્ટ, ઈધર મિસ્ટર શાહ ઓર મિસ્ટર દવે વિલ ટીચ યુ સાયન્સ. અહીંયા પણ તમારી સામે બે ઓપ્શન આવ્યા, બે ઓલ્ટરનેટિવ્સ આવ્યા, બે વિકલ્પ આવ્યા કે ભાઈ કાં તો મિસ્ટર શાહ અથવા તો મિસ્ટર દવે તમને સાયન્સ ભણાવશે, વિજ્ઞાન ભણાવશે. તો અહીંયા બે વિકલ્પ છે, એટલે શોઈંગ ઓલ્ટરનેટિવ્સ. નેક્સ્ટ, વી શેલ વિઝિટ ઈધર સોમનાથ ઓર દ્વારિકા નેક્સ્ટ વીક. હવે આવતા અઠવાડિયે ક્યાંક ફરવા જવું છે, પણ
तमारी पासे बे ऑप्शन छे, एक सोमनाथ जवानो, एक द्वारका जवानो, तो ए बन्ने ऑप्शन अहींया बतावेला छे। मतलब आ वाक्यनु फंक्शन छे ए शुं छे, ऑप्शन बतावानु, ऑल्टरनेटिव्स बतावानु एनु फंक्शन छे। नेक्स्ट फिफ्थ एक्जाम्पल, ही नाइधर प्लेज गेम्स नॉर वॉचिज मूवीज। अहींया बे ऑप्शन छे, रमत रमवाना अने बीजू छे फिल्म जोवानू, पण बेमांथी एकई ऑप्शन अहींया जे ते व्यक्ति ने पसंद नथी, एटले एवुं कहे छे के ही नाइधर प्लेज गेम्स, ए गेम्स पण नथी रमतो अने मूवीज़ पण नथी जोतो। भले ए बेमांथी एकई ऑप्शन स्वीकार नथी करतो, पण अहींया वाक्यनी अंदर बे ऑप्शन सूचवायेला तो छे ज, एटले आ वाक्यनुं फंक्शन पण तमे डिस्क्राइब रेशोली शोइंग ऑल्टरनेटिव्स अथवा तो इंडिकेटिंग ऑल्टरनेटिव्स एवं कही शको। ओके फ्रेंड्स, तमे आजना आपणे जे फंक्शन्स जोया ए बधा बराबर समझी गया हशो। डिस्क्राइबिंग एक्शन, डिस्क्राइबिंग प्रोसेस, एक्सचेंजिंग प्लेजेंट्रीज अने शोइंग ऑल्टरनेटिव्स एना एक्जाम्पल्स बराबर डिटेलमां जोजो। આપણે આ ફંક્શન્સ સમજાવવાના જે વિડીયો મોકલેલા છે એ પણ બરાબર જોઈ લેજો, અને ફરીથી આ એક્ઝામ્પલ્સ એની સાથે મેચ કરજો, એટલે તમને ટોપિક છે એ વધારે ને વધારે દ્રઢ બનતો જશે। ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયોમાં આપણે હજુ બીજા કેટલાક ફંક્શન્સના એક્ઝામ્પલ્સ જોવાના છીએ, તો એને પણ બરાબર જોઈ લેજો। તમારી એક્ઝામ અત્યારે મુલતવી રહી છે, પાછી ઠેલાણી છે, એટલે એ એક્ઝામ લેવાની નથી એવું મગજમાં નહીં રાખતા, એ મોડી થઈ છે એટલું મગજમાં રાખી અને આ બધી જ વસ્તુની તૈયારી કરતા જ રહેજો। જ્યારે પણ એક્ઝામ તમારી ગોઠવાશે ત્યારે આ બધી જ વસ્તુઓ તમને એમાં પૂછાવાની છે, એટલે બરાબર આનો અભ્યાસ કરજો। તમને વધારે અભ્યાસનો, વધારે રિવિઝનનો સમય મળ્યો છે એમ માની અને એ કન્ટિન્યુઅસલી કરતા રહેજો। ઓકે ફ્રેન્ડ્સ, સ્ટે સેફ, ગુડ બાય।